પાલીમાં હડકાઈ ગાયનો આતંક, ભર બજારમાં લોકોને મારી કરી ઈજા. ગામના યુવાનોએ પાલિકાની ટીમ સાથે મળી ગાયને પકડવામાં મેળવી સફળતા. પાડીનગરમાં છેલ્લા થોડા દિવસોથી કેટલીક હડકાઈ ગાયો આવતા જતા લોકો તરફ દોડી જઈ તેને મારીને ઈજા પહોંચવાની ઘટનાઓ નોંધાઈ રહી છે. 2-3 જેટલી ગાયોને હડકો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ ગાયો બીજી ગાયોને સંપર્કમાં આવે તો તેને પણ હડકો થવાની શક્યતાઓ રહેલી છે. રવિવારે સવારે એક ગાયે પાડીના મુખ્ય બજારમાં આતંક મચાવતા 8-10 લોકોને શિંગડા મારી ફેંકી દેતા બજારમાં દોડધામ મચી ગઈ હતી. આ બાબતની જાણ પાલિકાના સભ્ય દિલીપભાઈ પટેલને થતા તેમણે પાલિકાની ટીમ બોલાવી ભારે જહેમત બાદ ગાયને પકડવામાં સફળતા મેળવી હતી. ગામના કેટલાક યુવાનોએ પણ ગાયને પકડવામાં મદદ કરતા ગાયને પકડી પશુ દવાખાનામાં બાંધી પશુ ચિકિત્સકને માહિતીગાર કર્યા હતા. જો કે નગરમાં ઘણા જ દિવસોથી હડકાઈ ગાય લોકો માટે જોખમ બની રહી છે ત્યારે પાલિકા તંત્ર આ બાબતે યોગ્ય નિર્ણય લઈ કાર્યવાહી હાથ ધરે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે. આજે કાંતિભાઈ માલીનો અને ફરહદભાઈનો ફોન આવતા અમે સ્થળ પર પહોંચી ગયા અને મેં દિલીપભાઈનો સંપર્ક કર્યો. દિલીપભાઈ ઉપપ્રમુખશ્રીને જાણ કરી અને આ ત્રીજો બનાવ છે એક જ વીકમાં. 2 ગાયોના મરણ થયા છે, એ બી હડકવામાં અમે પકડીને બાંધી. 1962ને ફોન કરતા એ લોકોને કહે છે કે અમારી જવાબદારીમાં હડકવાનું નથી આવતું અને ડૉક્ટરોને ટીમ આવી તો ત્યાંથી એમ કહે છે કે અમારાથી એની કોઈ રસી મુકાઈ નહીં, એટલે એ લોકોને પણ હાથ કરી ઊંચા કરી દીધા. હવે એનિમલ ગ્રુપે જે લઈને બેસેલા છે એમણે આગળ આવવું જોઈએ કે આ વાછરડું કરવું શું, અને અમે જે સેવા કરતા આવેલા છે અમારી ફરજમાં જે જાણ થઈને લોકોને બજારોમાં જે આખું બજાર માંડી દીધેલું હતું. દિલીપભાઈ અને કાંતિભાઈ માલી એક સરખા એના પછાડી મહેનત કરીને આપણા માલધારી ભાઈઓ પણ અહીં આવીને વિપુલભાઈ માલધારી ભાઈ આવીને એમણે અત્યારે અમે બાંધ્યું છે પણ એની જવાબદારી કોઈ લેવા માટે તૈયાર નથી. જો અમે ઇન્જેક્શન એને મરવાનું મુકાવી દઈએ તો પછી જીવદયા પ્રેમીને ગૌ સેવાવાળા આવી જાય કે આને આમ કેમ કરાવ્યું. હવે પાલિકા પાસે એવી કોઈ જગા નથી કે દવાખાના માટે કોઈ જગા નથી. અત્યારે દવાખાનાના પરિસરમાં જ અમે બાંધ્યું છે પણ એની જવાબદારી કોઈ લેવા તૈયાર નથી, એટલે હવે અમારે પણ પકડીને આ સેવા કરી એનો જ આનંદ અને એનો જ અમારે સંતોષ માનવા પડે. 5-6 જણાને એમણે ફેંકી દીધા છે બજારના અંદર અને જો કોઈ ગરીબ માણસોને ફેંકી દે અને હડકાને આટે તૂટે અને વૃદ્ધ હોય તો એની સારવાર કોણ કરાવે. એ આજે 1 મહિના પહેલાં કૂતરા કરડેલા ત્યારે અમે માલધારી ભાઈઓને બી જાણ કરી પણ ત્યારે એમણે એમ કીધું કે અમારા આ ગાવડા નથી. હવે પાલિકાની જવાબદારી બને છે કે કોઈ પણ સંસ્થા અથવા તો જે કોઈ પશુપાલકો છે એમને બોલાવીને કાયદેસર જે ગાવડા જોઈએ એ એમને બાંધીને આપી દેવું જોઈએ. ધરમપુર નગરપાલિકાએ આ રીતનું જ હમણાં કરેલું હતું થોડા સમય પહેલાં, એટલે એ રીતે બી કોઈ વ્યવસ્થા નગરપાલિકાએ કરવી જોઈએ. નમસ્કાર મિત્રો, આપણે શહેરની અંદર ઘણા બધા હડકાયેલા કૂતરા આપણે ગાયોને કરડી લીધા છે. એને લીધે આપણે ઘણી જગ્યા પાસે ગાયો બેહાલ થઈ ગઈ છે કે ગાંડી માણસોને મારે છે, અનેક નુકસાન કરે છે. આ એક વીકની અંદર 3 બનાવ બની રહ્યા છે. તેમાં પહેલી વખતે અમારી જ ઘરે મારી સાસુને પણ ગાયે રસ્તા પર નાખી દીધી હતી અને ખૂબ જ નુકસાન થયું. આ રીતે આ બીજી અને ત્રીજી ગાય અત્યારે અમે આ સ્થળે આવીને અહીંયા અમારા દિલીપભાઈ, કીર્તિભાઈ અને બીજા અન્ય સભ્યો આવી પકડીને અત્યારે બાંધી છે. તો આ રીતે ઘણા નુકસાન થઈ રહ્યા છે. તો આપણે હું પ્રમુખશ્રી નગરપાલિકાના તેમજ નગરપાલિકાના હોદ્દેદારોને હું આ કાર્યવાહી જાણ કરીશ અને એનો રસ્તોનો આપણે કંઈક નિકાલ કરીશું. મારું નામ દિલીપભાઈ બલ્લુભાઈ પટેલ છે. હું પાડી નગરપાલિકા વોર્ડ નંબર 5માં ચૂંટાયેલો છું. હાલમાં સવારે અત્યારે અઠવાડિયા કે મહિનાથી અત્યારે પાડી ગામમાં બધી ગાયોને એકાદ કોઈ કૂતરું કરડી ગયેલું છે, તેનાથી બધાને આ લોકોને પ્લેગ જેવો પાડી ગામમાં ગાયોને થયા કરતા છે. અત્યારે આજે ત્રીજી ગાય છે આજે અમે જે પકડી, કારણ કે 2 કલાક આખા પાડી ગામમાં અત્યારે એટલું મેઇન જાહેર બજારમાં આજે તો આંતક મચાવ્યું. ઓછામાં ઓછા 8-10 જણને જ્યાં ખાલી માણસ ચાલતો જોઈએ એને કંઈ કૂતરું ચાલતો જોઈએ એને એ ગાય એટલી સ્પીડમાં મારવા જાય કે એને પાડી જ નાખે એમ કરીને 2-4 જણને અત્યારે હાલમાં તો બહુ મોટો ઇન્જર થયો છે. અમે 1 કલાકથી કીર્તિભાઈનો ફોન આવ્યો ત્યારથી 1 કલાકથી અમે એનું રેસ્ક્યુ કર્યા કરે અને અત્યારે હાલમાં
અમે આ સરકારી દવાખાનામાં એને કમ્પાઉન્ડમાં ગાલીને એને એને બાંધી છે અત્યારે હાલમાં. બાંધી તો બી અત્યારે હાલમાં તો બહુ જ ધમાલ કરે છે. બીજું કે અત્યારે અમે લગભગ તો ચીફ ઓફિસરના સવારની પરમાં ફોન કર્યો, આજે આજે રવિવાર છઠ્ઠા, કોઈ માણસો નહીં મળે. અમારા કિરણભાઈ જે ઉપપ્રમુખ છે એના એના જે પટીદેવ છે એને મેં ફોન કર્યો હતો તાત્કાલિક, એના ટ્રેક્ટર ને માણસોને દોડા એમ કરીને મંગાવ્યા એણે તાત્કાલિક, કારણ કે રવિવાર આજે અમારા રજા, છતાં બી એણે મંગાવ્યા. ને બીજું કે અત્યારે હવે ચીફ ઓફિસરને સવારે જ હું ફોન કર્યો કે બેન આજે અમારા પાર્ટી ગામમાં આજે એક ત્રીજો બનાવ એવો છે કે ત્રીજી ગાય આજે અમે એને બી જાણકારી આપી. અત્યારે હાલમાં મારા નહીં રહેવાથી મામલતદાર સાહેબને બી, પાર્ટી મામલતદાર સાહેબને બી અત્યારે ફોન કર્યો કે અમે કોઈ અધિકારીને ફોન કરીએ કે હવે અધિકારીને જાણકારી કેમ આપવું પડે કે જાઉં અમારો બહેનું ત્યાં સુધી અમે એને પકડીને બધું એને કર્યું. અત્યારે હાલમાં હવે આવો બીજી ગાયને બી અત્યારે એવું લાગી જાય એવું લાગે, કારણ કે બધી ગાયો ફરે તો એકબીજાની લાળ ભળીને એને હરખવા લાગી જાય એવું છે. ને હવે પાર્ટી ગામમાં આંટક મચી જાય એ પરિસ્થિતિ છે. હવે કોઈ બી સંજોગે તંત્ર જાગૃત થઈને મામલતદાર સાહેબ કે કલેક્ટર સાહેબ કે ચીફ ઓફિસર કે જે અધિકારી લોકો જે કંઈ એનું નિર્ણય લઈ ને તાત્કાલિક ગાયોનો ડિટેન કરે ને પકડે તો જ પાર્ટી ગામ બચે એવું છે, આંટક મચે એવું છે.